వర్ణివేశరమణీయదర్శనం మందహాసరుచిరానామృజం పూజితం సురనరోతమిరముదా ధర్మనందనమహం విచింతయే. భవసంభవభేదిభేదనం సుఖసంపత్కరుణానికేతనం వ్రతదానతపక్రియాఫలం సహజానందగురుం భజే సదా. ఓం శ్రీ పూర్ణపురుషోత్తమాయ నమో నమ. శ్రీ సహజానంద స్వామినే నమో నమ. శ్రీ ఘనశ్యామాయ నమో. వాళ్ళ భక్తో గుణగ్రాహక గ్రంథ આપણે સાંભળી રહ્યા છીએ. ऐसे विध अनेक गुण पेखे ही नावत पार, देखे ही गुण अरु दोष को कहाँ काटना है सार. समय लगता लगता पछी कहे छे कि भाई आवी रीते जोता काय गुण अवगुणनो पार आवे एम नथी, अने आवी रीते गुण ने दोष ने जोई ने हूँ सार काटवानो छु. अरु अब कहने की इतनी सुनो हो संत सुजान, जाते ही रिजे जगपति धन धन गिरा यही गान. तो आ बद कहवा पाछल शू कहवू छे स्वामी के मारे, तो कहने की इतनी कहवानी बात तो आटली ज छे. तमे संतो सांभळो, जाते ही रिजे जगपति, जे वड़े करीने जे पदार्थे जे पदार्थना गुणे, जे मानस द्वारा जे मानसना गुण द्वारा जगपति भगवान स्वामीनारायण श्रीजी महाराज राजी थाय, ई पदार्थ ई गुण ई मानस ई गुण ने स्वामी के धन छे धन छे. एनी वाणी एनु गान जे काई होय ते ભગવાન અને ભગવાનના ભક્તના ઉપયોગમાં આવ્યું તો એને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ એ ભાગ્યશાળી છે. બધુંય છે આ સંસારમાં, પણ ભગવાનને ભગવાનના ભક્તના ઉપયોગમાં આવે એ વાત તો બહુ મોટી છે. સ્વામી હવે એ જ વાત કરે છે. વાયુ વહત બહુવિધ કે સપ્તદ્વીપ અરુ નવખંડ, ધન ધન સોહે સમીર કો જેહી પરશે હરી કે પંડ. વાયુ કેટલો બધો વાય છે, સાત દ્વીપમાં નવખંડ ધરતીમાં ધમધોકાર વાયરો વાય છે. પણ એ વાયરાને ધન્યવાદ કે જે વાયરો ભગવાનના શરીરે સ્પર્શો. અરુ અનલ હે બહુવિધ કે મહેતાબ મશાલો દીપ, ધન ધન વોહી અનલ કો જોહી જરત શામ સમી. અગ્નિ કેટલા બધા ભાત ભાતના અગ્નિઓ છે, મહેતાબુ છે, મશાલો છે, દીવાઓ છે, અનેક પ્રકારે અગ્નિઓ ધરતી ઉપર દેખાય છે. પણ ધન ધન યોહી અનલ કો, એ અગ્નિને ધન્યવાદ છે કે જે ભગવાનની સમીપે બળે છે, પરમાત્માનો જેને સંબંધ થયો છે એવા અગ્નિને ધન્યવાદ છે. વારી હે વિધ વિધ બહુ, સરસરિતા ભરે કૂપ, ઝાકુ પીએ પરશે હરી વોહી હે નીર અનુપ. ધરતીમાં પાણી તો કેટલું છે, પણ એ જ પાણીને ધન્યવાદ છે કે જે સર સરિતા કુવા ભગવાનને માટે ભગવાનના સંતને માટે કાયમ લાગ્યા, જે પાણી પરમાત્માને પીવામાં કાયમ લઈ ગયું, પરમાત્માને પરશમાં કાયમ લઈ ગયું, એ પાણીને સ્વામી વંદના કરે છે. એ તીર્થ થઈ ગયું એને વંદના છે. અરુ પૃથ્વી હે બહુ પેર કી, શ્વેત શ્યામ અરુ રક્ત પિત, ધન ધન વોહી ધરાકું જેહી હરી કરી અંકિત. પૃથ્વી તો જવાનું તમે કેટલી છે, ભાત ભાતની છે, કાંઈક કાળી માટી છે ને કાંઈક લાલ માટી છે ને કાંઈક પીળી માટી છે ને, હો બધું છે. પણ એ ધરાને
ઈ ધામને ઈ ઘરને ધન્યવાદ છે કે જે ભગવાનના ચરણારવિંદે કરીને અંકિત થયું. ઈ ધરતીને ધન્યવાદ, ઈ ધરતી તીર્થ બની ગઈ જે અનંત ભુવનના સ્વામીના પગલાં પડ્યા, ચરણરજ થઈ ગઈ. ઈ ધરતી ચરણરજ થઈ ગઈ. અદ્ભુત સ્વામી લખે છે, અરુ ભવન હે બહુ ભાત કે ત્રાટી માટેરુ ચિરાબંધ ધન ધન યહી ધામ કુ જામહી રહે ગોવિંદ. બહુ પ્રકારના આ ધરતી ઉપર ઘરો છે, કંઈક ત્રાટના છે, કંઈક માટીના છે, કંઈક ચૂનાના ચિરાબંધ છે, મહેલો છે, પણ ધન ધન વોહી ઘર કુ જામહી રહે ગોવિંદ, જેમાં પરમાત્મા બેઠા રહ્યા, પધરામણી થઈ પગલા થયા. એ પછી ગમે એવું હોય એને તીર્થ કહેવાય. ત્યાં આપણે જઈએ તો મહા મોટું પુણ્ય થાય છે. અરુ ભોજન હે બહુ ભાત કે લેહ્ય ચોષ્ય ભક્ષ્ય અરુ ભોજ્ય ધન્ય ધન્ય યહી અન્ન કો જેહી જમત મોહન મોજ. કેટલાય પ્રકારના ભોજન છે, એમાં ચાર ભાગ પાડી દીધા, લેહ્ય ચોષ્ય ભક્ષ્ય અને ભોજ્ય. લેહ્ય એટલે માખણ વગેરે જે ચાટીને ખવાય, મધ. ચોષ્ય એટલે શેરડી વગેરે જે ચૂસીને ખવાય. ભક્ષ્ય એટલે લાડુ, મોહનથાળ, જલેબી, એ ભક્ષણ કરવા યોગ્ય વસ્તુ. ભોજ્ય એટલે દાળ, ભાત, રોટલી, શાક. આમ ચાર પ્રકારના ભોજનો છે, પણ એ અનાજને સ્વામી કહે છે ધન્યવાદ જેને ભગવાન જમ્યા, જેને ભગવાન અડ્યા. દુનિયામાં પોંકની કાંઈ તાણ નહીં હોય, પણ આપણા ગામમાં પોંક છે અને હવ પગે લાગે, પરસાદીનો પોંક છે. એ જેઠામાણીયાના પરિવારમાં એમ જ્યાં જ્યાં ભગવાનના સ્પર્શવાળી સંબંધવાળી વસ્તુ છે એ તીર્થ કહેવાય, એને વંદના કરાય, એના દર્શનથી સ્પર્શથી આપણા પાપ જાય ને આપણું કલ્યાણ થાય છે. અરુ વાસન હે બહુવિધ કે કંચન કાંસા પિત્તળ રૂપ ભાગ્ય બળે એ ભાજન કે જામહી જમે જગભૂપ. વાસણ તો દુનિયામાં કેટલા પ્રકારના, ઓહો ઢગલા મોટે છે. વળી કાંસાના, પિત્તળના, ભાત ભાતના, સોનાના, ચાંદીના, હવે તો આ નવું નીકળ્યું સ્ટીલ ને ઓલું આવે ધોળું, એલ્યુમિનિયમ, ભલાણું ઢીકળું, પણ જેમાં ભગવાન જેમાં, ઓહો એ વાસણની શું વાત કરવી, એને પગે લગે, એ તો દિવ્ય થઈ ગયું ભગવાનના સંબંધથી. હો અબખોરા કટોરા કળશિયા અરુ ભરે નિર્મળ નીર પુણ્ય બળે એ પાત્ર કે જાસે જળ પીએ બલવીર. સ્વામી કહે છે કે મારા પ્રાણનાથ પરમાત્માએ જે દ્વારે પાણી પીધું, એ અબખોરા કટોરા કળશિયા, એ પાત્ર લોટા, એને ધન્યવાદ છે, એના પુણ્યનો કોઈ પાર નથી. બાકી આ ધરતીમાં અબખોરા કટોરા ને કળશિયા ને લોટાનું કોઈ તાણ નથી, હાડ્યાડ થાય છે બધા. લે લવિંગ સોપારી એલચી અરુ કાથા ચૂના પાન ધન ધન્ય મુખ વાસકુ ભાવે ભખે ભગવાન. મુખવાસ તો બધા પાનને ગલ્લે છે ઢગલા મોટે, પણ જે મુખવાસને ભગવાનનો સ્પર્શ થયો પરમાત્મા જીમ્યા, એ લવિંગ સોપારી એલચી કાથા ચૂના વગેરે વગેરે ને ઓહો ધન્યવાદ ધન્યવાદ કે. પર્યંક હે બહુ પેરકી ખાટ પાટ અરુ પલંગ ધન ધન સોહી સહેજકુ જ્યાં સોવત હે શ્રીરંગ. આ દુનિયામાં ખાટલાન પલંગ ને પાટલાન મંચની કોઈ તાણ માણા માતર હુએ, પણ ધન ધન સોહી સહેજકુ એ શૈયા ને એ ખાટ પાટ પર્યંક પલંગને ધન્યવાદ કે જેમાં સોવત હે શ્રીરંગ, ભગવાન જેમાં પોઢે છે. સુંદર સહેજ સમારી સુમને બિછોને અવલ બિછાઈ ધન્ય ધન્ય હે સોહી જનકુ જેહી તલાસત હે પાય. કહે છે સુંદર મજાની સૈયા છે, એમાં સુંદર મજાના ફૂલડે એ સૈયાને શણગારી છે,
અને માલકોર મહારાજ પડ્યા છે અને એ વખતે ભગવાનનો ભક્ત બેસી અને ભગવાનના ચરણારવિંદને ચાંપે છે તો ધન્ય ધન્ય છે એ ભગતને કે જે ભગત ભગવાનના ચરણની સેવા પામ્યો. બાકી આ દુનિયા માણાની ક્યાં તાણ, મલકમાં માણા બહુ છે, પણ જેને ભગવાનની સેવા મળી એને ખૂબ ખૂબ ધન્યવાદ છે. થોડે પુણ્ય ક્યાં મળે. સૂય ઉઠત જબ સેજ સે અરુ આલસ મોડી અંગ લઈ લોટા મુખ ધોઈહી સબ પહેરે વસન સોરંગ. મહારાજ પછી જાગે આળસ મોરડી અને લોટો આપે બ્રહ્મચારી. મહારાજ મુખ ધોવે, કોગળા કરે, પછી બધાય સરસ મજાના રૂપાળા કપડાઓ પહેરે. મહારાજ સુંદર શણગાર પહેરે. વસન સુંદર બહુવિધ કે સોહે સોરંગી સુરવાળ જામા પહેરે જરિયાન કે ચલકત વાંકી ચાળ. સુંદર મજાના વસ્ત્ર છે, ભાજ ભાતનાઓ રંગ બે રંગી સોરંગી સુરવાળ બહુ શોભે. જામા ભાત ભાતના જરીના એની સુંદર મજાની આમ ચાળ ચળકે. અરુ કમરે બાંધે કશી કે દોપટે સાલ દુસાલ શોભત સુંદર શિર ઉપરે શુભ સોનેરી સુફાલ. કમરે પછી મહારાજ કશીન દુપટ્ટો બાંધે, સાલ બાંધે, દુશાલો બાંધે, બધું બહુ સરસ મજાનું શોભે. માથે પાગ શોભે, સોનેરી સફાલ બાંધે છે. સ્વામી કહે બધું સાચું. વસ્ત્ર એ બહુવિધ વિધ કે ગિનત પરત નહીં પાર. આ બધા કપડાની ક્યાં તાણ છે. ધન ધન પટ સોહી પેખીએ જેહી પહેરે પ્રાણ આધાર. એ કપડાને ધન્યવાદ છે કે પ્રાણ આધારે પહેર્યા, પ્રાણ આધારનો સ્પર્શ થયો. નહીતર કપડા ક્યાં મલકમાં ઓછા છે. લ્યો જોવાને આ આપણા ગામમાં પરસાદીનું ખાપણ, હે ખોપાળામાં ખાપણ છે એમ આખા સંપ્રદાયમાં પ્રવર્તી ગયું. હવે આ દુનિયામાં બધા મરે છે અને બધાના ખાપણ લઈ જ જતા હશે ને. હવે એ ખાપણને કોઈ સંભાળે છે, પણ પ્રભુએ એ કાપડ જે આમ ઓઢ્યું ત્યાં લ્યો વિશ્વ પૂજનીય થઈ ગયું. હે હવે હળીને કટકા થઈ જાય, પણ આપણે મૂકશું એને કે પ્રભુને તું અડ્યું છો, અમે નથી અડવા પામ્યા. માટે તને પગે લાગીએ કે અમને ભગવાનનો મેળ પાડી દે કંઈક. આવી સરસ મજાની સ્વામી વાતો લખે. રંગ રંગ હે બહુ રીત કે નીલ પીત શ્વેત અરુલાલ કસુંબા કીએ ક્યાં કહું હેવા કે ભાગ્ય વિશાલ. કેટલા બધા રંગ છે, નીલો ને પીળો ને શ્વેત ને લાલ ને, કોઈ રંગની તાણ નથી. કસુંબો ને ભાઈ ભાઈ ને એનું હું વાત કરું કે, પણ એના ભાગ્ય વિશાળ છે કે જે ભગવાનને કાયમ લાગ્યું. કઈ કેસર કસુંબી રંગ કે રંગે હે વસન અમોલ. ભાઈ ભાઈ ના રંગે રંગેલા વસ્ત્રો છે. ઝાકું પહેરે જગપતિ તાહીન આવત તોલ. જેણે પ્રભુએ પહેર્યા એ વસ્ત્રની આયરે કોઈ ન આવે. અરે સુવર્ણ રૂપા કોઈ સમ નહીં ભયે હે જાકે ભૂષણ ધન ધન સોયે ધાતુ કુ પહેરે હે પ્રાણ જીવન. સોના ચાંદી એમાંથી કેટલા ઘરાણા થયા છે, ભૂષણનો કોઈ પાર નથી. પણ એ ઘરેણાને ધન્યવાદ છે, એ સોના ચાંદીને ધન્યવાદ છે. પ્રાણ જીવને પહેર્યા મારે વાલમે પહેર્યા, પરમાત્માએ ધારણ કર્યા. અરે વેઢવીટી કર મુદ્રિકા પહોંચી અંગૂઠી પાણ બાજુ કાજુ કનક કડા ધન્ય પહેરે શ્યામ સુજાણ. ભગવાને પહેર્યા એ વીટી, એ વેઢ, એ મુદ્રિકા પહોંચી અંગૂઠી કાજુ બાજુ કનક કડા ધન્યવાદ. કનક કુંડળ દો કાન મેં ત્યાં તંગલ તોરા હાર સુવર્ણ મુંગટ શિર ઉપરે ધન ધન ધરે મોરાર. કનકના કુંડળ કાનમાં ત્યાં તંગલ તોરા તાર આ બધું છે કંઈક. સુવર્ણ મુંગટ શિર ઉપરે ધન ધન ધરે મોરાર. આ બધી સોનાની વસ્તુઓ ભગવાને પહેરી એ તીર્થરૂપ છે, એને પગે લગાય, એનો સ્પર્શ કરાય, એને મનમાં યાદ કરાય જેથી ભગવાન સાંભળે. ક
कनक की माला कंठ में कटी दोरो किए कंचन, पाए पंजनिया पेख के जोई मोहित है जन। कनकनी कंठी गळामां माळा अने केड़े कंदोरो कंचनो पाए झांझर, आ जोईने माणा मोहित थई जाईश भगवानमां। आवो फायदो भगवाने पहेर्या एटले, कोक बीजाए पहेर्या होय तो कठणाई थई जाय आपणी। धन धन यही धातु को पेरे है पुरुषोत्तम, अवर भूषण अनेक है सोनावत वाके सम। धन छे आ धातु ने प्राण प्रीतम अखिल भुवनना स्वामी पुरुषोत्तम नारायणे आने पेरी माटे आ धातु ने धन्यवाद छे, वंदना छे। बाकी अवर भूषण अनेक है एनो तो कहीं पार आवे एम नहीं, पर आनी अरे ई भूषण थोड़ा आवे, आनी तो बात जुदी। अरे वसन भूषण विद विद के पेरे है प्राण आधार, चढ़े वाहन हरि चौंपशू अश्व भये असवार। पछी आवा बधा गराणा भगवाने पहेर्या बाजू बाजना, माथे पहेरी मुंगट ने गळामां होनाना हार ने केड़े कंदोरो ने पगमां झांझर ने मोजड़ी ने ए बधुं ठमक ठमक थया भगवान तैयार। पछी ए महाराज वाहन माथे पधारे छे, अश्वे भये असवार, आवा शणगार सजी, હાથમાં સોનાની છડી લીધી ફૂમકાળી, ને મહારાજ પછી ઘોડે બેઠા। હવે કેવા શોભે, ગમી જાય હો આપણને, એવા રૂપાળા મહારાજ ને એમાં પાછો શણગાર ને એમાં પાછા ઘોડે ચીડ્યા। હવે હેદી કરી મહારાજે, એની ઠમક ડમક જ્યારે ઘોડું હાલવા માંડે અને એ પાછા મહારાજના ઘોડા, આપણા નહીં હો, એ ઘોડા જેવા તેવા ન જ હોય ને, ભગવાનને અર્થે ઉપયોગમાં આવ્યા એ ઘોડા। અને એ મહારાજ માણકીમાંથે બે હતા ત્યારે માણકી નાચતી હો, માણકી નાચે અને મુક્તાનંદ સ્વામી મોજ નાચે, માણકીને પગે ઝાંઝર અને સ્વામીને પગે ઝાંઝર, હા, અને ગામ આખું ગઢડું જોવા ટોળે વળી જતું કે હાલો હાલો સ્વામિનારાયણ નાવા જાય, ગાતા વાતા નાવા જાય, કે ઓલા સ્વામિનારાયણ દાદાને દરબારમાં રહે ને નાવા જાય, જોવા માણા નાના છોકરાથી માંડીને ગઢિયા સુધી ટોળે થઈ જતા, અને એમ કહેતા હતા કે વાહ 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 સ્વામિનારાયણ વાહ, અને જે દર્શન કરે અને મૂર્તિ જે હયામ કરે અને સીધો અક્ષરધામમાં એ જીવ કહેતા, આ તો પુરુષોત્તમ નારાયણ ને, તો જ આમની શું થાય। લ્યો મોટા પુરુષના દર્શન કરે ત્યાં જીવના બધા પાપ બળી જાય છે, તા તો આ તો મોટા પુરુષના સ્વામી, મોટા પુરુષના પ્રાણ પ્રીતમ પ્રાણ આધાર નાથ એનું દર્શન। આમ મહારાજ ઘોડે ચડ્યા। ગજ હુકી તો ગનતી નહીં, હે કદલી વન મેં કરોડ, ઝાપર બેઠે જગપતિ હોય ન વાકી કૌ હોડ। એ હાથીઓની તો કાંઈ ગણતી નથી, કદલી વનમાં કરોડો હાથીઓ છે, પણ જેના ઉપર મારો મહારાજ બેઠો એની હારે એ હાથીઓ ન આવે, કોઈ આવે એની હોડ બને નહીં કોઈ દી। બાજ હે બહુ વિધ કે હેવું વાંકી જાત અનેક, હરી ચડે જો હય ઉપર વાકે સમ નહીં એક। બાજ એટલે ઘોડા, ઘોડાની કાંઈ તાણ નથી, પણ જેના માથે મારો મહારાજ બેઠો, ઓહો, એ ઘોડાની હારે એકે ઘોડું આવે નહીં દુનિયામાં, કેશ એ ઘોડો તો રાજા થઈ ગયો, રાજા એને દુનિયા બધાના ઘોડાઓએ વંદના કરવી પડે, પગે લાગવું પડે, સ્તુતિ કરવી પડે કે ચારી માસે તો ભગવાન બેઠા છે, માટે તું તો અમારામાં શિરમોળ ગણા। એટલે આવી વાત છે, જો ને આપણે બધાએ છીએ આમાં કોકને ભગવાન દર્શન દઈએ તો આપણે બધાએ એને પગે લાગી કે ભાઈ તમારી વાત ન થાય, તમને જ પ્રભુ મળ્યા। લ્યો પછી એ ગરીબ હોય નાનો હોય કે પછી જેમ હોય એમ, આપણા કરતાં બુદ્ધિ ઓછી ગણાતી હોય, પણ એને હેરી મળ્યા એટલે આપણે પગે લાગવું પડે, મહિમા છે ને, એ વાત જ જોતીશ। આપણે ઘરે ખરેખરો હાર હોય એમ, મલગર હીરા જડેલો હે બહુ કિંમતી કરાવ્યો હોય, પણ એને આપણે આંખે ન અડાડીએ હો, અને મંદિરે જઈ અને ફૂટલા તૂટલા મોતીની માળા હોય ને કોઈક એમ કે આ ભગવાને પહેરેલી છે, ઓહો કરીને આંખે અડાડીએ તરત, એટલે તારે ઘરે ખરેખરો હાર છે, કોઈ દી આંખે તે ન અડાડ્યો, એને હું અડાડે, એમાં શું છે, આ તો ભગવાનને પામેલી વસ્તુ છે।
લીમડા મલકમાં ઓછા છે, આપણે ગઢડ્યા જઈને બાસ લઈશ, હે વાગે તોય એ લીમડા તું ભગવાનને મળેલો છો, મને ભગવાન મેળવી દે. ઓલા વૃંદાવનમાં ગાય છે ને, રાધે 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 શામ સે મિલા દે, હા એ લીમડા તારા ભાગ બડા, તું અમને હરી મળાવી દે. આવી વાતું છે. બાકી લીમડા તો આપણા ગામમાં કેટલા છે, કોઈ દિને આજે માથું ગયું આપણે એ રહેવું પણ. હા કેવી અદ્ભુત વાત કરે છે. રથ વહેલ અરુ પાલખી હે સકટ સોય અનુપ, વોહી વાહન ભાગ્ય વખાનીએ જ્યાં બેઠે હે જગભૂપ. ઓહો રથ ને વેલ ને પાલખી ને ગાડા તો ભાઈથી ભાઈના પાર વગેરેના છે, પણ ઈ વાહનના ભાગ વખાણવા કે જેના ઉપર મારો પ્રાણ આધાર જગતનો સ્વામી બેઠો, અને ઈ ગાડાને આપણે આમ હાથ અડાડીને પગે લાગી, કારિયાણી મૂલી વાહે ગાડું છે, ગઢડામાં ગાડું વાહે ઉલ્લેપ કરશે. બાકી આપણે ઘેરે બધાને ગાડા છે, હે ગાડાનું જ માધ્યમ હોય તો રોજ ને પગે લાગતા છું. ભગવાન બેઠા હોય, ભગવાન અડ્યા હોય, એ વાત જુદી છે. આખી એ વસ્તુ દિવ્ય થઈ જાય છે. એ વાત સમજાતી હોય ને સમજાય, બધાને સમજાય એવી નથી. માણસને એમ થાય એમ કેવી રીતે દિવ્ય થઈ જાય, અલા ભાઈ થઈ જાય, એ તો પરમાત્માનો સંબંધ જ એવો છે, એ વાત જ નોખી છે. એ તારે આશ્ચર્ય છે એ કેવી રીતે થઈ જાય. શું કોઈ દી મટે એવો રોગ ન હોય ને બધાએ ડૉક્ટરે ના પાડી દીધી હોય, પણ કોઈક મોટા સંતે કીધું કે બાપા ભગવાન સારું કરી નાખશે, એને દયા આવી ગઈ ને બોલી ગયા બાપા ભગવાન સારું કરી નાખશે. બધાએ ડૉક્ટરના રિપોર્ટને નિદાન ખોટા પડે, ડૉક્ટરો કે પણ આ કેવી રીતે થયું, લે થયું એ ક્યાં કોઈને ખબર જ પડીશ, હે વેદ બિચારા થાકી ગયા એ કેવા છે એને સમજ નથી પડી, નેતી નેતી કેસ. હવે તમને ડૉક્ટરોને કેમ ખબર પડે એ કેમ થયું. પછી પગે લાગ્યો, પગે લાગવું જ પડે એને, ભગવાનને હાથ જોડવા જ પડે, હારા હારાને જોડવા પડે, અટાણ ન જોડે તો ભીમ આવે તેથી જોડે. આપણે કીધી એરું સીધા ન થાય, પણ દર આવે તો થાય. પણ ભગવાન છે એ કંઈ ખોટા છે, આપણને પળ પછીની ખબર નથી, અને હોશિયારી શું કામ કરવી, અને આગલા જન્મમાં ક્યાં હતા એની એ ક્યાં ખબર છે. આ હમણે હમણેથી થોડુંક હુજે છે વર્તમાન જેવું, ભૂતકાળની ખબર નથી ને ભવિષ્યકાળની ખબર નથી ને હું કરવા, પણ આપણે હોશિયારી છીએ એવું માનીને ઘાંઘા થવું એમ. માટે આ જગત જેણે બનાવ્યું છે, કોઈના બનાવ્યા વગરનું કાંઈ હોતું નથી. કોઈ કે બનાવ્યું તો હોય ને, આ ટ્યુબલાઇટ બળે છે, ખરેખર ઊંઝવાળું આવે છે, માલિકો લાઇટ બળે છે ને, આ હા હા, આપણને એમ થાય આ તો ઓટોમેટિક એની મેળે બની ગઈ, એટલે નથી બની, આને કોઈકે બનાવી છે. એમ આ પૃથ્વી તમને દેખાય છે, જળ દેખાય છે, વાયુ દેખાય છે, આકાશ દેખાય છે, આ કાંઈ ઓટોમેટિક થઈ ગયું છે, આને કોઈકે બનાવ્યું છે. આપણી બુદ્ધિ નાની છે એટલે આપણને ખબર નથી, બીજું કાંઈ નથી. એટલે આ ઘડિયાળ હાલે છે, એટલે ખરેખર હાલે છે કટક કટક. આપણને એમ થાય કે મારું આ કેવી રીતે આમ ઓટોમેટિક બની ગયું છે, ઓટોમેટિક કાંઈ બની ગયું નથી, આને બનાવ્યું છે. ઓટોમેટિક કોઈ પથ્થર બન્યો નથી, સાગર બન્યો નથી, ડુંગર બન્યો નથી, કે ઔષધિ બની નથી, ચંદ્ર બન્યો નથી, કશું કોઈ ઓટોમેટિક બન્યું નથી, સૂર્ય ઓટોમેટિક બન્યો નથી, એને ભગવાને બનાવ્યું છે આ બધું. આ વિશ્વના ઉત્પત્તિ સ્થિતિને પ્રલયના કરતા પરમાત્મા છે. આ વાત આપણે સત્સંગથી શાસ્ત્રથી ખૂબ સાંભળી છે, માની જવું જોઈએ. આ અનુભવીને આ મોટા પુરુષોએ લખ્યું છે, આપણને હજી કાંઈ અક્કલ નથી. અને આજકાલના અગડમ બગડમના લેખને શાસ્ત્ર વાંચી અને ભમી જાય એ હારું નહીં. તમારું શું કહેવું છે? આવા ભગવાન, ઓહો અનંત ભુવનના સ્વામી, એનું ભજન કરવું જોઈએ. મહારાજને એક દી આંખમાંથી આહુડ આવી ગયા હતા, સાફો માથે ઢીલો થઈ ગયો ને હમો કરે નહીં, રોવા માંડ્યા ને પછી એની મેળે આહુડા લઈને બોલ્યા કે આજ તો અમે ઓલ્યાનું પુસ્તક વાંચ્યું તો અમથું જાણવા હારું. આવાની કોઈની વાત સાંભળીને જીવ ભગવાનની ભક્તિમાંથી પડે નહીં. પછી એક કાગળ લખ્યો મહારાજે,
આવી વાત આવે છે વચનામૃતમાં, લ્યો આવું છે. માટે નબળું સાહિત્ય કોઈ વાંચતા નહીં હો, અને નબળાનો શબ્દ સાંભળવો નહીં. જો સુખી થવું હોય તો મરીન આ લોકમાં કર્મ પ્રમાણે જે સુખ દુઃખ હશે એ પ્રસાદી સમજો, પણ મર્યા પછી જે મોજ આગળ આવવાની છે એ ઠામુકી જાહે. જો કોઈ નબળાની વાત હૃદયમાં ગરી ગઈ અને સહેજ હા હો હાલો એમ હોય તો હોય, એમ જો થઈ ગયું મર્યા એમ હું હોય, શાસ્ત્ર કહે સાચું, ભગવાન કહે સાચું, કેવી અદ્ભુત વાત લખે છે કે ભાઈ ઈ ગાડાને ધન્યવાદ જેમાં મહારાજ બેઠા છે. વિધ વિધ કે વાહન ઉપરે ચડે હે ચતુરા રાય, દેને આય દર્શન કો વનમાલી સો વનમાય. ભગવાન અનેક પ્રકારના વાહને બેસી અને દર્શન દેવા માટે પ્રભુ વનમાં પધાર્યા, વાડિયું પધાર્યા, ગામ બાર આવ્યા. બહુવિધ વિધ છાયા વન કી સો કહે તે નાવત પાર, ધન્ય આંબા યહ આંબલી જહાં બેઠત હે મોરાર. ઓહો, વિધ વિધની છાયા છે, વિધ વિધના જાડવા હોય તો છાયા હોય જ. પણ સ્વામી એમ કે છે ઈ આંબા ઈ આંબલી ઈ લીમડા એને ધન્યવાદ છે કે જેની છાયામાં મારો મહારાજ બેઠો, જેને થડે પ્રભુએ અઠીગણ કર્યું, જેની ચીરખી જાલીને ભગવાન ઊભા રહ્યા, ઓહો એને ધન્યવાદ છે. અરે સિંહાસન સોય સોયામને સજે ગાદી તકિયા મેલ, બિછાયે હે વિધ વિધ કે આય બેઠે હે અલબેલ. સિંહાસનોની દુનિયામાં તાણ નથી, ગાદી તકિયાને તાણ નથી, પણ જે સિંહાસનમાં જે ગાદી તકિયે એ સિંહાસનને એ ગાદી તકિયાને વંદના વંદના લાખો ધન્યવાદ એના પુણ્યનો પાનને. અરે ઓર આસન વિધ અનેક હે રચી બેઠત રાજા રાણ, તાકે તોલે તેહ નહીં જ્યાં બેઠે હે શ્યામ સુજાન. અનેક આસનો છે ભાત ભાતનાઓ, નક્ષીન હીરા જડેલા ચાંદી મઢેલાને આવાન તેવાન, મોટા રાજા અને મોટા રાણા બેઠા હોય, પણ પરમાત્મા બેઠા હોય એની હારે નો આવે એ રાણા ફાણા. એનું ઓઢેલું ને હરિનું ઓઢેલું એમાં ફેર છે, આ તો દિવ્ય થઈ જાય. આની તો વાત જ જુદી. પછી આને જે જે માણા અડે એના કલ્યાણ થાય. લ્યો ભગવાન એટલે ભગવાન, એના જેવું કોઈ છે નહીં, કોઈથી થવાય એમ નથી. એકમેવ દ્વિતીયમ બ્રહ્મ, પરમાત્માને પામવું એ જ જીવનું પરમ સુખ છે. દાસ ભૂતા સ્વતઃ સર્વે આત્માનઃ પરમાત્મનઃ, બધા આત્મા આપમેળે સ્વતઃ પરમાત્માના દાસ છે. ભગવાનને માને ન માને, માથું કાઢીને ફરે તોય ભલે. માટે આવા દિવ્ય ભગવાન જેમાં માયાનો રંજ નથી એવા પરમાત્માની ભક્તિ કરવાથી ઉપાસના કરવાથી જીવ પણ ભગવાન જેવો થાય છે. મહારાજે વચનાવતમાં કહ્યું કે મને જેવો જાણે છે એવો હું એને કરું છું. ગીતામાં કહ્યું મમ સાધરી મમાગતા હા, જીવ મારા ભજને કરીને મારા જેવો થઈ જાય છે. આવી મોટી વાત આપણને હાય થવી છે તોય આપણને હિંમત થતી નથી પ્રભુ ભજવાની, ધિક્કાર છે. આપણને ખબર પડી કે જો ભગવાન ભજશું તો ભગવાન જેવા થઈ જઈશું, પણ નથી થવું ભગવાન જેવા. આપણે આવા હડેલ ને હડેલ રહેવું છે, સાચું કહેજો, નથી થવું. હા આવા નાવા રહેવું, બળધ્યાન બળધ્યા. કહું છું ભગવાન ભજવા માંડો, એટલે આ માંડો ભજવા બહુ ફાયદો છે, બહુ બહુ ફાયદો છે આનો તો. આ ફાયદાની તો કાંઈ વાત કીધાની નથી. આ ફાયદો જેને જેને સમજાણો એ તો મોટા રાજપાટ મૂકીને ભાગ્યા, વનમાં જઈને બેઠા આસન વાળીને વાહડા ઉગી ગયા તો ઉઠ્યા નહીં કે ભગવાન મળે પછી વાત. આપણી તો ઊંઘ જ ઉઠતી નથી. હું કોણ જાણ છે, પેલા ચિત્ર કરતું એક કરોડ મેલી, આ તો એક ઘૂંડણી જેવી નથી છૂટતી. સ્વયંભૂ રાજાએ રાજ મૂક્યા, રાજ રાજ હો, આને તો દહ બાય દહની રૂમમાંથી હોખ ન. હા હા, ઓલ્યા મોટા સહેજ પર્યંગને મોટા મોટા આમ મંચ મૂક્યા, આ તો ખોયા જેવો ખાટલો ને ફાટલી ગોદડી મૂકતો નથી.
હું કોણ જાણ હકનો હૂતો માલિક હોય, જાગતો જ નથી. એટલે આ ધનુર્માસ છે મંગળા થાય પણ હુવા દે ને એમ કરીને વળો હોઈ જાય ઓટીને. એટલે આનું કરવું, હવે આને કરવું હું આપણે કાંઈ સમજાણું નહીં એને. હા, એને કાંઈ સમજાણું નહીં. એટલે આ બેલ વાગ્યો કે પણ હુવા દે ને. એટલે આ ભૂંડ હશ તારે ઓછો ઘોર્યો હશ. પશુ પક્ષીએ સાંજે માળામ ઘીર્યો તે દૂગી ગયા પછી જ નીકળ્યો હોય છે ને. પણ આ માણાનો અવતાર છે અને આવા સર્વોપરી ભગવાન મળ્યા છે. આ તક આવી છે, મોકો આવ્યો છે, પકડ્યા જેવી આ વસ્તુ છે. પકડો પકડો પકડો, નહીતર હાથમાંથી હરી જાહે. પછી કેદી કલ્યાણ થાય? આ ચૂકાઈ ગયું તો પછી કેદી કલ્યાણ થાય? હે, આપણા ગામમાં અઠવાડિયે એકવાર બસ આવતી હોય અને સુરત જવું હોય, પછી જો ચૂકી ગયા તો અઠવાડિયું પડ્યા રહેવું પડે ને. કેવી સાવધાની રાખવી પડે, પછી અઠવાડિયું નહીં જવાયો. હાલો હાલો, બે કલાક મોરજીને બેસવી કે પછી અઠવાડિયું મોડું થઈ જાય, વાત કરો છો. એટલે આ જન્મ ચૂક્યા તો હાડી 3 કરોડ પ્રાકૃત પલય થઈ જાય, પછી મનુષ્યનો જન્મ આવે છે એટલું મોડું થઈ જાય. માટે આમાં કેટલું વહેલા ઉઠવું પડે, કેટલું જાગવું પડે એ નથી ખબર કોઈ. ધર્મશાળામાં માણસ ઉતા હોય ને, તે ઓલો ધર્મશાળાવાળો હોય ને એ બૂમો પાડે, એ જેને આઘે જવું હોય વહેલા ઉઠજો, હો આ મૃત્યુ લોક આપણે માટે થોડી ધર્મશાળા જેવું જ છે, વિશ્રાંતિ જેવું જ છે. એમાં સંતો બૂમો પાડે છે કે જેને અક્ષરધામ જેવું આમ આઘે જવું હોય એ વહેલા ઉઠજો, અને જેને આઈને હોઈ રહેવું હોય એ તમતાર હોઈ રહ્યો, પણ જેને આઘે જવું હોય એ. હા હા બાપ, આપણે કેટલા આઘે જવું છે એનું કોઈ દી તમે વિચાર્યું? આમ દાંડિયા ડફ કરવામાં આવી અમૂલ્ય આયુષ ખોઈ બેસો તો કે જન્મે ભગવાનને પામશો? ભગવાન હારેથના આ જીવને હજી ભગવાન મળ્યા નહીં. ભગવાન હારેથનો છે વા આમ નામ રખડેશ, કે દિવસે ભગવાન ભેળો થાય છે એ કાંઈ સમજાતું નથી. અરર, માટે જાગો જાગો, માંડો ભજન કરવા, ધર્મ પાળો, નિયમ પાળો, વ્રત તપ તીર્થ સાધુ સેવા સત્સંગ ભક્તિ મંડાઈ જાઓ, સાચા થઈને મંડાઈ જાઓ. અમે સાચું કહીશું. હે ઓર આસન વિધ અનેક હે રચી બેઠત રાજા, તાકે તોલે તેહ નહીં જ્યાં બેઠે હે શામ સુજાણ. જ્યાં ભગવાન બેઠા એની હારે એ આસનો નો આવે. કે જૂથ જૂથ મિલે બહુ જન કે નિરખત નૈણે નાથ, આનંદ આયો અતિ અંગમે સબેહી ભયે સનાથ. માણાના ટોળા ટોળા મળ્યા, હે મહારાજના દર્શન કર્યા, સમયા ઉત્સવ થયા, મહારાજ મેળે ગયા, આમ જ્યાં હોયના દર્શન દીધા, આનંદ આનંદ થઈ ગયો બધાને અતિશય અંગમાં, બધા સનાત થઈ ગયા. જેને જેને ભગવાનના દર્શન થયા એ બધાએ, મનુષ્ય મુલક મે હી બોત હે વાકા વાર નહીં પાર, જેહી નિરખત હે જગદીશ કુ ધન ધન તેહી નરને નાર. માણાની ક્યાં તાણ છે, પણ એ મનુષ્યને સાબાશ, એ નરનારી અને બાળકોને વૃદ્ધોને એ જ્ઞાતિને સાબાશ કે જેને ભગવાનના દર્શન થયા. અદ્ભુત વાત છો. પૂજા વિધ વિધ પેરકી કરત હે કર જોડ, ધન્ય જીવત તેહી જન કો કરત હે પૂરે કોડ. હે, પૂજા અનેક પ્રકારની છે. આ વિશ્વમાં પૂજાની કોઈ પાર નથી. માણા બહુ પૂજાવું કરે છે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં, પણ ધન એ માણસના જીવનને કે જેણે ભગવાનને પૂજીને કોડ પૂરા કર્યા. બાકી આ જગતનો મોટો નેતા આવ્યો તો આપણે હાર પહેરાવવો પડે, સન્માન કરવું પડે. મહારાજે કહ્યું ત્યાગી કે ગ્રહી બધા આ રાખવું, હખી આ રહેવું હોય તો. પણ ભગવાનની પૂજા, સંતની પૂજા, ઓહો એ વાત જ નોખી, એની વાત જુદી.
चंदन चर्चिले चंपको कर कंठ आरोपत हार, अगर धूप अरु आरती उतारत वारंवार। चंदन भगवान ने चर्चे चंपानो कंठ में हार आरोपिय महाराज ने, अगर धूप अरु आरती वारंवार महाराज ने उतारिये पगे लागिए ये आनंद जुदो। अति प्रसादी बहु पैर की लावत भर भर थाल, हरिजन जमावत झुकती शु जमत है दीन दयाल। पार वगैरह की प्रसादी भाज भाजनी हो थाल भरी भरी लाविए अने भगवान ना भक्त भाव से युक्तिपूर्वक भगवान ने जमाड़े अने भगवान झुकति से जमे से दीन दयाल। देत प्रसादी हरिदास को हेत करी हरि हाथ, जे ही कण प्रसादी कारणे अज शिव भये अनाथ। अहो भगवान श्री हरि पछी राजी थईने प्रसादी देत है अने हेत करीने हरिजन ने एमने आवो आवो आम प्रेम थी प्रसादी आपे, अने हरि भगत राजी थई थईने भाव विभोर थईने महाराज पासे थी प्रसादी ले छे। एक कण प्रसादी हारू ब्रह्मा अने शिव बेय हैरान थया था अनाथ थया था। भगवान गोकुल में गाय उचारता भाता खाता समझा, हाँ ब्रह्मा आया प्रसादी लेवा भगवान न आपी एने एम थी कहू माछलो ताव हाथ धो आए तो कणकी मिली जाए। भगवान के आ जुड़े हाथ कहीं ना को बदा आप हाथ धोवा न जाऊँ यमुना जी में आवी बात तो है न मे प्रसादी आपने तो लोंदो लोंदो रो शेरो मे भागीना पार नहीं। હા હા હાથે છાંટી જાવ અને ઘી સોટું રહે ને એ હાથે ઘી નાખું હાથ ફાટે નહીં। હા અને અત્યારમાં શેરો જ્યાં સુધી ખાશો ત્યાં સુધી ઓઠ ફાટશે નહીં, હોઠે સોટે આમ આમ કરો એટલે હોઠે અત્યારમાં સોપડાઈ જાય ને હાથે સોપડાઈ જાય, શું મજા છે ભગવાનની પ્રસાદી। એમ આપણે ઘરે ઘી હોય સોપડી થાય પણ આ પ્રસાદી વસ્તુ જુદી, આનો મહિમા જુદો। જે કણ પ્રસાદી કારણે અજ શિવ ભયસ અનાથ, શિવજીને ભગવાને પ્રસાદી આપી હતી એકલા ખાઈ ગયા ને એકલા ખાઈને માંડ્યા આમ સમાધિ વશ થઈને નાચવા, એક કપડાનું ભાન ન રહ્યું પછી પાર્વતી ખીજાણા આવા નવા ગાંડા કાઢો છો હવે જો એકલા પ્રસાદી ખાવ એમ કરીને શાપ દીધો। પછી હવે પાંચેય ને હારે ધરાવવું પડે, શિવને ગણપતિ પાર્વતી પોઠિયો કાચબોના બધું હોય તો ધરાવાય, પાર્વતીએ શાપ દીધો એકલા શિવને હવે પ્રસાદી ધરાવાય નહીં। આ પ્રસાદીમાં કાંઈ ખબર ન રહી, આ પ્રસાદીનો મહિમા છે અજ શિવ ભય અનાથ। મિલી મુક્ત પુરુષ કી મંડળી નિરખત ભર ભર નેણ, સન્મુખ દેખત શ્રી હરિ શ્યામ સુંદર સુખ દેણ। એ મુક્ત પુરુષોની મંડળી અને આમ આવી ભગવાનને મળી અને નેણ પોળા કરીને જ્યારે સંતો મહારાજની મૂર્તિને જોઈ રહે ને એ અલૌકિક અક્ષરધામની મૂર્તિને જ્યારે આમ નેણામાં રાખવું રે નેણામાં રાખવું રે, નાથજીને જતન કરી મારા નેણામાં રાખું, નેણે નિરખીને હરીને ઉરમાં ઉતારું, એમ જ્યારે સંતોનું ટોળું મહારાજના દર્શન કરતું હોય, સન્મુખ દેખત શ્રી હરિ એમ સામે બેહીને શ્યામ સુંદર સુખ દેણ। જોગી વિયોગી હે બહુ જગત મેં, આવા સંતોને ધન્યવાદ એમ કહેવું છે જેણે ભગવાનના દર્શન કર્યા છે। બાકી જોગી વિયોગી હે બહુ જગત મેં ઉદર ભરત અનેક, કાંઈ પાર છે ઉદર ભરે છે કે મિલે હે ઝાકું મહાપ્રભુ તાહી સમો નહીં એક। એ જેને મહાપ્રભુ મળ્યા છે સર્વાવતારી સ્વામિનારાયણ ભક્તિ કુમાર ધર્મકુમાર સહજાનંદ શ્રી હરિ પરમાત્મા પ્રાણ આધાર જેને મળ્યા છે એના ભાગીનો પાર નથી। ફાવી ગયા ફાવી ગયા, એ તો એને હાચા મોતીનો વરસાદ થયો, એ તો કરોડોપતિ થયો, એને બધું મળી ગયું, એ નથી હવે કંગાલ। સિદ્ધને રહીએ કંગાલ, સંતો સિદ્ધને રહીએ કંગાલ, જ્યારે મળ્યો મહા મોટો માલ સંતો સિદ્ધને રહીએ કંગાલ, રાજાની રાણી ભમી ભીખ માગે ને હાલે કંગાલને હાલ,
ઘર લજામણી જાણી રાજા ખીજીને પાડે ખાલ. રાજાને રાણી છે ને પછી વટક્યો રોટલો લેજો એમ કરીને બારીએ બારીએ દાંતણ મૂકીને પાછું લે. એક દી અંગ કરતી હતી અંગની ભક્તિ મેલમાં. રાજા ભળી ગયો ને, નાખી દીધા રોટલા બોટલા ને બધું. રાણી છે ને તને શરમ થાય છે કે નહીં? તો પહેલાં હું આવું કરતી હતી, મજા આવતી, હવે કાંઈ ગોઠતું નથી મેલમાં. અરે ભાગણી, રાજા બહુ ખીજાણો. એમ આપણે હવે પુરુષોત્તમ નારાયણની મૂર્તિના દર્શન કરનારા થયા, એના ભગત થયા, ભજનારા ચિંતવન કરનારા થયા, અને હવે આપણે જૂનું અંગ જો કરીએ પંચ વિશેનું ચિંતવન, ભગવાનને ન ગમે. આ કંગાલને હાલ હાલ્યા ગણાઈએ આપણે. જો માયાનું ચિંતવન થયું, પુરુષોત્તમનું બંધ થયું, અને ઘાટ ભગવાન સિવાય બીજો થયો તો મર્યા. કઠણાય સર્જાણી ને હે તાસમો નહીં એક, જેને ભગવાન મળ્યા છે એના જેવો એક નહીં હો. ત્યાં હેત કરી પૂછહી પ્રશ્ન ઉત્તર પ્રસંગ, સંત સુનત હે સબ મિલી પળ પળ હિ જામત રંગ. ભગવાન શેરી બેઠા હોય ને, સંતો બેઠા હોય ને, સભા ભરાણી હોય ને, પ્રશ્ન ઉત્તરના પ્રસંગો નીકળતા હોય ને, સંતો પૂછતા હોય ને, ભગવાન કહેતા હોય, ભગવાન પૂછતા હોય ને, સંતો ઉત્તર દેવા મથતા હોય ને, એ અલૌકિક પ્રસંગ. અને એ વાત જ નોખી, સભા નોખી, એ બધું ધામનું ટોળું. હવે આ હા હા, પળ પળ જામત રંગ, ત્યાં એક એક પળ રંગ જામતો હોય, બ્રહ્મરસની વર્ષા થતી હોય. હે સંવાદ બહુ સંસાર મેં, બોલ તો બક બક બોલ, સંત હરિ સંવાદ સમ તેહી ક્યુ આવત તોલ. આ દુનિયામાં સંવાદનો કોઈ પાર નથી. કેટલાય સંવાદમાં કેટલાય શાસ્ત્રો છે, પણ સંત અને શ્રીજીના સંવાદ હારે કોઈ આવે? હો તો વચનામૃત. હે ભગવાન ને સંતનો હામ હામો સંવાદ, પળપળ જેમાં રંગ જામેલો, એ ગાથા વચનામૃતો, એની આરે કોઈ શાસ્ત્ર ન આવે. ઓહો, જેણે ભગવાને લખ્યા હોય, જેણે ભગવાને લખાવીને પછી સંશોધ્યા હોય, જે ભગવાનને સાધુ આમાં બેહીને ચર્ચા કરી હોય, એ શાસ્ત્ર હોય, એ સંવાદ હોય, એની આરે કોઈ ન આવે. કે ભટ્ટ પંડિત ત્યાં ભેળે ભયે કરત હે કથા ઉચ્ચાર, સુનત જાકુ શ્રીહરિ ઓર હિ સંત અપાર. ભટ્ટ પંડિત ભગવાન આગળ આવ્યા હોય ને, કથા કરતા હોય ને, પ્રાગજી વાંચતા હોય ને, શિયરીને સંતો સાંભળતા હોય, વાહ વાહ વાહ. પણ એ પંડિતોને, ભટ્ટને, કથાને, શાસ્ત્રીને, પોથીને, વાતને, બધાને ધન્યવાદ. પંડિત પાર નહીં પેખીએ ઠરે હે ઠોરમ ઠોર. પંડિતની ક્યાં થાય ને, જાડ્યા જ થાય પંડિતો, ઠરે હે ઠોરમ ઠોર, જ્યાં હોય ને બેઠા છે. શ્યામ સમીપે જો રહત હે વાકે સમ નહીં સોય. ભગવાનની પાસે જે પંડિત રહે છે એની યારે કોઈ ન આવે. સુંદર ફૂલ સોયામણે હેતે કરત બહુ હાર, પૂજા કરન પગ ભર ખડે જોડે કર નર નાર. વાહ વાહ, ફૂલ તો આ જગતમાં બહુ છે, અને માળી જ્યાં હોય ને આ જગતમાં ઘરો ઘર બેઠા બેઠા ફૂલ કરેશ, હાર કરેશ, બગીચા કરેશ, પણ હો જે હારથી, જે ફૂલથી ભગવાનની પૂજા થાય, અરે જે ભગવાનની પૂજા માટે પગભર ખડ્યા છે, હાથ જોડીને ઊભા છે નરનારીઓ, એ લોકોને ધન્યવાદ છે. દિલ દેખી પ્રીતિ દાસકી હેત કરી હરી લેત, કોઈક પહેરે હરી કંઠ મે કોઈક વાકુ લે દે. જેણે ભગવાન માટે હાર પહેર્યા, હે આપણે અહીં ભક્તો રોજ પહેરવે છે ને, જે ભગવાનનો હાર ગૂંથે છે, ભગવાન માટે ફૂલ તોડે છે, વીણે છે, બગીચો કરે છે, ખોદે છે, પાય છે, ભગવાનનો હાર બનાવે છે ભગવાન માટે, એને ધન્યવાદ છે. હેતે કરત બહુ હાર, બહુ હેતે કરીને જે હાર બનાવે છે ફૂલનો, ભગવાન શિયરી એનો હાર અંગીકાર કરે છે, પહેરે છે, કંઈક પહેરે, કંઈક પ્રસાદી કરીને પાછા દે છે. દિલ દેખી પ્રીતિ દાસકી, દાસની પ્રીતિ જોઈ, ભાવના જોઈ ભગવાન હેતે કરીને રાજી થઈ જાય છે. લાવો લાવો એમ કરીને પહેરે છે, કોઈકને પ્રસાદીનો કરીને કંઠમાં પાછો દે છે, અને આનંદ આનંદ થાય છે. પુષ્પ તો હે બહુ પહેર કે પેખી જીય પચ રંગ, ભાત ભાતના જોયા રંગ રંગના પુષ્પ. સુમન સોહી સોયામને જો અર્પે હરી કે અંગ. એ ફૂલ સોયામણા છે, એ જ ફૂલ સોયામણા છે જે ભગવાનને અર્પણ થયા. બાકી સોયામણા હોય તોય હું કામના. તોરા ગજરા અરું પહોંચ્યું હૈયે હે હાર અમૂલ, દોનું કાને કુસુમ પેખીએ
શોભિત સુંદર ફૂલ, તોરા ગજરા પહોંચ્યું, હૈયામાં સુંદર મજાના હાર છે, બે કાને મહારાજે કુસુમ ગુસ ખોછા છે, અતિ શોભે છે એ ફૂલડા ને હાર ને પહોંચ્યું બધું ગજરાન, ઓર તો પુષ્પ અનેક હે કામિકુ આવત કામ, પુણ્ય બળે યહી પુષ્પ કે પહેરે સુંદર શ્યામ. એટલાય પુષ્પ જગતમાં છે, કામી માણસો માટે કામમાં આવી જાય છે ફૂલો, એ ફૂલની કઠણાઈ અને આ ફૂલના પુણ્યનો પાર નહીં જે ભગવાનને કામ લાગ્યા. વાહ વાહ. કુસુમ માળા બહુ કંઠ મેં પહેરે શ્યામ સવાગ, બહુ ફૂલની માળા ભગવાને પહેરી, નિરખત સબ મિલી નાથકુ ગાવત મુનિ જન રાગ. ભગવાને હાર પહેર્યા છે ફૂલના અને એ સુંદર સવાગ ધાર્યો છે, બધાએ ભગવાનને પ્રેમથી નિરખે છે અને મુનિજન ભગવાનની આગળ વાજા વગાડીને કીર્તન ગાય છે અને ભગવાનને બહુ રાજી કરે છે. આવી વાત અલૌકિક છે. બાકીની કથા કાલે. સહજાનંદ સ્વામી મહારાજ.